સાધો આ સત કે ભ્રમણા આ કબીરની રીત છે પૂછવાની પૂછીને ઢંઢોળવાની ઢંઢોળીને જગાડવાની જાગીએ તો પૂછીએ ને કે સાધો આ તે સત કે ભ્રમણ સામે છે તે સત્ય છે કે ભ્રમ છે બસ આજ ખૂબી છે જે સરળ છે તે અઘરું લાગે છે અહીં જે છે તે છે એવું ભાષે પણ વાસ્તવમાં તે નથી અહીં જે નથી તે નથી એવું લાગે પણ હકીકતમાં તે છે એની જ ગડમથલ છે કે આ સાચું છે કે આ ભ્રમ છે પ્લેટફોર્મ પર ઊભા હો તો ટ્રેન ચાલતી દેખાય પણ ચાલતી ટ્રેનમાં બેઠા હો તો સ્થિર પ્લેટફોર્મ ને સ્થિર ઝાડ ને સ્થિર થાંભલા ચાલતા દેખાય પ્રશ્ન થાય કોણ ચાલે છે ટ્રેન કે વૃક્ષ કે થાંભલા આપણે પણ એટલા કંડિશન થઈ જઈએ છીએ કે આપણે બોલવા લાગીએ અમદાવાદ સ્ટેશન આવ્યું સત્ય એ છે કે અમદાવાદ નથી આવ્યું એ તો ત્યાં જ હતું અહીં ટ્રેન આવી છે આપણે કહીએ નળ આવ્યો ભલા માણસ નળ આવ્યો કે નળમાં પાણી આવ્યું વલીબેન તમે ઘઉં વીણો છો કે ઘઉંમાંથી કાંકરા વીણો છો જે કરતા નથી તે બોલો છો કેમ તો છે જ તેમાંથી પાણી આવે તેની પ્રતિક્ષા છે ઘઉં તો છે જ તેમાંથી કાંકરાની શોધ છે જે સામે છે તેનો સ્વીકાર ભૂલી જે નથી તેની શોધ છે અને એટલે તો જીવનની ગઠમાળ છે એટલે તો પ્રાપ્ત કરવા માટેના ધમપછાળા છે પણ પ્રાપ્ત શું કરવાનું છે એની સ્પષ્ટતા છે પ્રાપ્તિ ખરી પણ શાની અપ્રાપ્તની પ્રાપ્તિ કે પ્રાપ્તની પ્રાપ્તિ નથી તે મેળવવું છે કે છે તે મેળવવું છે જે મળ્યું નથી તેવું ભાષે તે અપ્રાપ્ત જે મળ્યું છે છતાં મળ્યું નથી તેઓ રંજ રહ્યા કરે તે પ્રાપ્ત હોવું અને પામવું બંને અલગ છે સાચું જ્ઞાન હોય અને તે સાચા જ્ઞાનની દિશામાં સાચું કર્મ હોય તો સાચી પ્રાપ્તિ શક્ય છે સુખ બહાર શોધું છું આનંદ હું બહાર શોધું છું શાંતિ હું બહાર શોધું છું પ્રેમ હું અન્યમાં ખોજું છું તેથી મને તે ભ્રમણા લાગે છે સુખ સ્થિતિમાં નથી આનંદ આભૂષણમાં નથી શાંતિ સમૃદ્ધિમાં નથી પ્રેમ પરમાં નથી તે સઘળું મારામાં જ છે બધું મારી અંદર છે જેને બહાર શોધીએ છીએ તે છે તો અંદર કાઠિયાવાડી કહેવત જેવું કાંખમાં છોકરું ને ગામમાં શોધ શાહીનો ખડિયો શાહી શોધ્યા કરે તો રોટલી ભરેલો ડબ્બો હાથમાં રાખી હું રોટલી માટે તડપ્યા કરું તો પરમાનંદ મારામાં અઢળક છે જે બહાર નથી તેને બહાર શોધું છું માટે નિરાશ થઉં છું મેસ્લોનું એક સરસ તારણ છે તમારા ટૂલ બોક્સમાં જો માત્ર અથોડી હશે તો તમને બધી સમસ્યાઓ ખીલ્લી જેવી જ દેખાશે સુફી મિજાજના કવિ હરીશ મિનાશ કહે છે હું જ મને ઢાંકીને બેઠો રહું મારી પછવાડે ઢાંક પીછોડો છોડ હરી થઈ જાશે ખડા રૂઆે હું ને ઉહું કહું તો હરી બેટે હમણાં ને હમણાં સાધો આ સત કે ભ્રમણા એક માણસ સીડીના પગથિયાં સડસડાટ ચટતો જતો હતો કે ખુશ હતો કે તે દરેક પગથિયાંને સફળતાપૂર્વક પાર કરી નિર્ધારિત મુકામ પર પહોંચી રહ્યો હતો જ્યારે એ સીડીના છેલ્લા સૌથી ઉપરના પગથે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે એની સીડી તો ખોટી એટલે કે બીજી દિવાલ ઉપર ટેકવાઈ ગઈ હતી એ છેવટ સુધી પહોંચ્યો પણ મુકામ પર નહીં માત્ર સીડીના પગથિયાં સડસડાટ ચડી જવું પૂરતું નથી ક્યાં પહોંચીએ છીએ તે અગત્યની વાત છે અને આ અગત્યની વાત તે સત છે